दक्षिण गुजरात ना सौथी मोटा सोशियल मीडिया नेटवर्क मा टचुकड़ी जाहिर खबरो जेम के वेचवानू छे, भाड़े आपवानू छे, लेवानू छे, स्टाफ जोईए छे वगैरे आपो, खूबज राहत भावे। वधु विगतो माटे संपर्क करो 9825955116 पर। नमस्कार दर्शक मित्रों, आप निहाळ रह्या छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव, अने नवसारी लाइव ની ટીમ અત્યારે આવી પહોંચી છે આદિનાથ જૈન સંઘ ની અંદર। આદિનાથ જૈન સંઘ ની અંદર આજે ઉપસ્થિત થવાનું કારણ માત્ર એક જ છે કે આવતીકાલે એક ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। જી હા, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જ્યારે 75મું વર્ષ ઉજવવા જઈ રહ્યા છે, તો ત્યારે જૈનો પણ કઈ રીતે બાકી રહી શકે, તો ચોક્કસથી આદિનાથ જૈન સંઘ દ્વારા પણ આવતીકાલે એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો ત્યારે આદિનાથ જૈન સંઘના જે પ્રમુખ છે એમની સાથે આપણે વાત કરીશું અને જાણીશું કે કયા કયા પ્રોગ્રામો થવા જઈ રહ્યા છે। જી હા, આપનું નામ? મારું નામ કનુભાઈ એફ દોશી, પ્રમુખ શ્રી આદિનાથ શ્વેતમાર મૂર્તિપૂજા જૈન સંઘ નવસારી। કનુભાઈ, આવતીકાલે આપનો જૈન સંઘ પણ એક સરસ મજાનો કાર્યક્રમ કરી રહ્યો છે, એ વિશેની વિસ્તૃત માહિતી આપશો? હાજી, નવસારી શહેરમાં આદિનાથ શ્વેતમાર મૂર્તિપૂજા જૈન સંઘના આંગણે ચાતુર્માસ બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન અક્ષયબોધિ સુરસજી મહારાજા અને પ્રવચન શિખર આચાર્ય ભગવાન શ્રીમતી મહાબોધિસર મહારાજા એમની પાવન પ્રેરણાને પામીને માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એક રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ અંગેનો સુંદર મજાનો કાર્યક્રમ જૈન સમાજ દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યો છે। 15મી ઓગસ્ટના અગેન્સ્ટમાં 14મી ઓગસ્ટે દેશભક્તિ અને પ્રેમ ભક્તિ માટે બપોરે બરાબર 1 કલાકે સકળ સંઘ જૈન સમાજ અને નવસારી શહેરની તમામ જનતાને રેલીનું આયોજન કરવામાં આવેલું છે। આ રેલીમાં કારગિલના રિટાયર્ડ આર્મીમેનો અને યુવાનો વિવિધ દેશકોની અંદર હજારો સંખ્યામાં તિરંગા લઈ અને રેલી નીકળશે। આ રેલી જલાલપુર સૌરાષ્ટ્ર પટેલ ઉવાસમાંની વાડીમાં વિરામ પામશે, જ્યાં ખૂબ જ સુંદર મજાનો દેશભક્તિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આ કાર્યક્રમે જૈન સમાજ તરફથી સમગ્ર નવસારી શહેરની નાગરિકોને પધારવા અને સામેલ થવા ખાસ વિનંતી છે। કદાચ આ પ્રોગ્રામ સમગ્ર ગુજરાતમાં નવસારી જૈન સંઘને પ્રથમવાર ઉજવાતો હોય એવું લાગી રહ્યું છે અને આ ઇતિહાસમાં એક રેકોર્ડ બ્રેક કાર્યક્રમ થશે, એની નોંધ લેવા ખાસ વિનંતી છે। અસ્તુ, જય ગુરુદેવ। જી હા, તો જે પ્રમાણે આપે જોયું કે જૈન સમાજની અંદર પ્રથમવાર કદાચ આ કાર્યક્રમ થવા પામી રહ્યો હોય એવું એમના પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે, તો ત્યારે એમના મહારાજ સાહેબ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે એમને સાંભળીએ। આપના માટે સ્વપ્નનું ઘર લઈને આવ્યું છે રાજહંસ કોરલ। કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ એટલે રાજહંસ કોરલ। આકર્ષક પ્રવેશ દ્વારથી શોભી ઉઠતું રાજહંસ કોરલ આપના પરિવારની ખુશી અને આનંદમાં અભિવૃદ્ધિ કરવા રોશનીથી સુશોભિત વોટર બોડી અને આધુનિક સુખ સુવિધાઓથી સજ્જ રાજહંસ કોરલ આપના પરિવાર માટે વિશિષ્ટ પ્રકારના ફ્લેટો લઈને આવ્યા છે। સાથે સાથે જીવનની આનંદની પળો માટે ક્લબ હાઉસ તો ખરું જ, ક્લબ હાઉસમાં પાર્ટી હોલ, આધુનિક સાધનોથી સજ્જ જીમ, ઇન્ડોર ગેમ, સ્ટીમ જાકુજી તેમજ બાળકોના આનંદ પ્રમોદ માટે ક્રીડાંગણ, વહેલી સવારે જોગિંગ માટે વિશાળ એરિયા। રાજહંસ કોરલમાં વિશાળ બેઝમેન્ટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે, સાથે દરેક પરિવારની સુરક્ષા માટે ફાયર સેફ્ટી અને પાવર બેકઅપની ખાસ સુવિધા છે। તો રાહ શેની જુઓ છો? રાજહંસ કોરલમાં આજે જ ફ્લેટ બુક કરાવો અને તમારા સ્વપ્નને સાકાર કરો। અમારું સરનામું છે રાજહંસ કોરલ, રાશિ મોલ પાસે, શંકર પાર્ટી પ્લોટની સામે, નવસારી। બુકિંગ માટે સંપર્ક કરો જીગર કોરડિયા 9712684243। દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થાય છે। અફસોસ એ વાતનો છે કે ક્યારેક શાળાઓની અંદર પ્રશ્ન કરવામાં આવે કે 5 શહીદોના નામ કહો, એની પાસે 15 બોલિવૂડના હીરો, 25 હિરોઈન અને 50 ક્રિકેટરના નામ છે, પણ 5 શહીદોના નામ, ફ્રીડમ ફાઇટર્સના નામ નથી। આવા સમયે અમને એવો વિચાર આવ્યો કે આ દેશની આઝાદી પ્રાપ્ત કરવામાં કોણે કોણે કેવું કેવું બલિદાન આપ્યું છે, કોણે કેવો ભોગ આપ્યો છે,
એનો સાચો ઇતિહાસ ઘર ઘરમાં પહોંચવો જોઈએ, જેને વર્ષોથી છુપાવવામાં આવ્યો છે, ભૂસાવવામાં આવ્યો છે, ભૂલાવવામાં આવ્યો છે, એ ઇતિહાસને ફરી તાજો કરીને બચ્ચે બચ્ચાને આ દેશની આઝાદી માટે જેણે જેણે બલિદાન આપ્યા છે એનો ઇતિહાસ પહોંચવો જોઈએ. એની સાથે સાથે અમે જૈન ધર્મગુરુઓ છીએ, અમે જ્યારે અધ્યયન કર્યું ત્યારે અમને ખબર પડી કે આ દેશની આઝાદી માટે 300 વર્ષ સુધી જૈનોના 1200 જેટલા ક્રાંતિકારી નેતાઓએ પણ યોગદાન બલિદાન આપ્યું છે, જાન ફેસાની કરી છે, લાખો કરોડો રૂપિયા અરબો રૂપિયા આ જૈન શ્રાવકોએ જૈન શ્રેષ્ઠીઓએ આ દેશની આઝાદી માટે વાપર્યા છે. અફસોસ એની ઇતિહાસમાં કંઈ નોંધ નથી લેવાની. એ જ માટે આ વર્ષે અમે નવસારી જૈન સંઘમાં ચાતુર્માસ દરમિયાન નવસારીના જૈનો અજૈન ભાઈ બહેનો એ બધાને સમાચાર પહોંચાડવા માટે આવતીકાલ રવિવાર 14 ઓગસ્ટના દિવસે સવારે 9 થી સાંજે 6 સુધીનો એક અદ્ભુત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર લેવું પાટીદાર વાડીની અંદર 9 થી 12 ભગવાન ઋષભદેવની કથા કે જેણે ભારત દેશનું નામ આપ્યું હતું અને ભારત દેશની સંસ્કૃતિમાં જેમનું બહુ મહત્ત્વનું યોગદાન છે એવા ઋષભદેવ ભગવાનને યાદ કરી બપોરે 1 થી 5 દરમિયાન ફુવારાથી રેલી નીકળશે. આઝાદીની અંદર આઝાદી પ્રાપ્ત થયા બાદ સીમા સરહદ ઉપર જેઓએ યુદ્ધની અંદર ભોગ આપ્યા હતા એવા નાના મોટા ક્રાંતિકારી આર્મીના યુવાનો અને વડીલો એમને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર અને મુંબઈની અંદર રહેતા 11 જેટલા નવસારીના એરફોર્સના અને આર્મીના 4 જેટલા મહેમાનોને આમંત્રણ આપ્યા છે. એમની સાથે શ્રી સંઘની રેલી નીકળશે. દરેકના હાથમાં તિરંગો હશે. ત્યાં ગયા બાદ આપણું રાષ્ટ્રગીત ગવાશે. ત્યારબાદ ગુરુ ભગવંતોની એન્ટ્રી થશે, સકળ સંઘની એન્ટ્રી થશે. ત્યારબાદ વિશિષ્ટ એન્ટ્રી આર્મીના નવજવાનોને આપવામાં આવશે. ત્યારબાદ એ સહુના સરસ મજાના વક્તવ્ય થશે, આમંત્રિતોના વક્તવ્ય થશે. શ્રી સંઘના નાના બચ્ચાઓમાં પણ અત્યારથી રાષ્ટ્રપ્રેમ અને દેશદાદના સંસ્કાર પડે એ માટે 25 જેટલા નાના બાળક બાળિકાઓ વિવિધ વેશભૂષા કરી અને આ દેશની આઝાદીને અપાવવામાં જેણે જેણે યોગદાન આપ્યા છે એમના સરસ મજાના નારા કે ડાયલોગની ડિલિવરી કરશે. ત્યારબાદ આર્મીનું એક સરસ મજાનું કારગિલની અંદર જે રીતના યુદ્ધ થયું એ યુદ્ધનો ચિતાર આબેહૂબ વર્ણવતું મુંબઈ ભિવંડીના 15 નવજવાનો આર્મીનું નૃત્ય કરશે, ડાન્સ કરશે, જેમાં આખી કારગિલનો અંદર થયેલો પરાજય, ભારતનો થયેલો વિજય એને રજૂ કરવામાં આવશે. અને સૌથી છેલ્લે ટોપ 5 ફ્રીડમ ફાઈટર્સ કે જે ઇતિહાસની અંદર ભૂલાયેલા છે અથવા જેનું નામ લખાયેલું છે પરંતુ સાચો ઇતિહાસ આ દેશને હજી સુધી બતાવવામાં નથી આવ્યો અને જૈનોએ જે બલિદાન આપ્યા છે એવા સિલેક્ટેડ 5 ફ્રીડમ ફાઈટર ઉપર 1 કલાક સુધી અસ્ખલિતપણે પ્રવચન થશે અને એની અંદર સાચો ઇતિહાસ બતાવવામાં આવશે. એની સાથે સાથે છેલ્લા 60-65 વર્ષથી આ દેશની અંદર આઝાદી મળ્યા પછી જેમણે સાચો ઇતિહાસ બતાવવાને બદલે ભૂલાવવાનો અને ભૂસાવવાનો પ્રયત્ન કર્યો છે, જે પરંપરા બાપ દીકરી અને દીકરાઓએ ભેગા મળી આ દેશને જે રીતના ફોલી ખાધો છે એની પણ કેટલીક વાતો ખુલ્લમ ખુલ્લા કરવામાં આવશે. આપ સૌને આ પ્રસંગે પધારવા ભાવભર્યું આદિનાથ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ તરફથી આમંત્રણ છે. શું તમે નવસારીમાં છો? શું તમે મોબાઈલ લેવા માટે ઈચ્છો છો? તો આજે જ મુલાકાત લો ગુજરાતમાં સૌથી વધુ મોબાઈલની શોપ ધરાવતી ભાટિયા મોબાઈલ શોપ, જ્યાં આપને તમામ બ્રાન્ડના મોબાઈલ અને એસેસરીઝ તે પણ આકર્ષક કિંમત અને સ્કીમ સાથે મળશે. ભાટિયા મોબાઈલ શોપ નંબર 102-103 બિઝનેસ હબ કોમ્પ્લેક્સ નજીક શિવાજી ચોક વિજલપુર નવસારી અને ચાંદની ચોક હોટેલ રામાનંદની સામે. વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર.
જી હા, તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે મારા સાહેબે પણ વિસ્તૃતમાં માહિતી આપી કે કઈ રીતે કાર્યક્રમ થવા પામવાનો છે અને કઈ રીતે એની અંદર વસ્તુ આવા જવા પામવાની છે, તો આ પ્રમાણે નવસારીના ઇતિહાસની અંદર જૈનોના માથે એક નવી કલગી શોભશે એવું લાગી રહ્યું છે. તો ચોક્કસથી કાલની આ યાત્રાની અંદર આપ પણ જોડાજો. બપોરે 1 વાગ્યાથી આ યાત્રા ફોરા ખાતે શરૂ થવા જઈ રહી છે અને એ સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજની વાડીમાં પૂર્ણ થશે. તો આ પ્રમાણે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જ્યારે 75મું વર્ષ ઉજવી રહ્યા છે તો ત્યારે નવસારીના જૈનોએ પણ એક સરસ મજાનો સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો ચોક્કસ જોવાનું ભૂલશો નહીં અને કાલની રેલીની અંદર ચોક્કસથી આવજો. કેમેરામેન સાહિલની સાથે હું મહેશ ભટ્ટ, નિહાળતા રહો નવસારી લાઈવ.